બીજા મહેમાનનો પરિચય આપું એ પહેલા એક બીજી વાત યાદ આવી કવિતાના પુસ્તક ઉપરથી કે એક મિત્રએ પોતાની કવિતાનો સંગ્રહ હમણાં જ રેખા બહાર પાડી દીધો અને એ કહે કે સ્વપ્રકાશિત કરી નાખી છે મારી ચોપડી. પછી મેં કીધું કે વેચાણ થયું, એ કહે કે ઘરનું ફર્નિચર બધું વેચાઈ ગયું છે. હવે બીજા મહેમાનની વાત છે, કોઈ એક કવિએ કહ્યું કે કવિતા લખવી એ મારો શોખ નથી, એ તો મારો વિસામો છે. કવિતા મારી હાશ છે, મારું ઓશિકું છે, અને હું કંટાળું ત્યારે કવિતા પાસે જાઉં છું. અને તે કહેનાર ભાગ્યશ ઝા તે એક યુનિક વ્યક્તિ છે. આ યુનિક શબ્દ બહુ મજાનો છે હરનીશભાઈ. ઘણા લોકો વધુ વજન દેવા માટે વેરી યુનિક, મોસ્ટ યુનિક એવું કહેતા હોય છે, પણ તે ગ્રામરની દ્રષ્ટિએ ખોટો શબ્દ પ્રયોગ છે. યુનિક નો અર્થ એમ કે જેવા કોઈ નથી તેવા એ છે. તો પછી યુનિક ને કોઈ વિશેષણ લગાડવાની જરૂર રહેતી નથી. ભાગ્યશભાઈ વિશે એવું લખાયું છે કે તે પોતે એક અનોખું વ્યક્તિત્વ છે, એક સંગમ સ્થાન છે જ્યાં સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી મળે છે અને ભળે છે. ભાગ્યશભાઈ પોતે હૃદયથી કવિ, તાલીમથી બ્યુરોક્રેટ, કારકિર્દીથી ગુજરાતના વરિષ્ઠ અને દ્રષ્ટિવંત વહીવટકાર કરતા અને અનુભવે નખશીલ, સંવેદનશીલ વ્યક્તિ છે. ભાગ્યશભાઈનો જન્મ માતા શારદાબેન અને શિક્ષક પિતા વાસુદેવભાઈ વિષ્ણુપ્રસાદ ઝાને ત્યાં 18 ફેબ્રુઆરી 1955 માં થયો હતો. ભાગ્યશભાઈ તમે મારા કરતા 8 વર્ષ નાના છો, પણ આ ઉપરથી મારી પત્ની મીનુની ઉંમરનો અંદાજ ન લગાવશો, કારણ કે મીનુની ઉંમર વર્ષોથી 29 વર્ષની છે. ભાગ્યશભાઈના ઘરમાં વાતાવરણ સંસ્કૃતનું અને શિક્ષણનું હતું. સંસ્કૃત પર એમનું એટલું પ્રભુત્વ છે કે ભાગ્યશભાઈ પોતાનું આખું વક્તવ્ય સંસ્કૃતમાં આપી શકે છે. એમણે મને ફોનમાં કહ્યું કે સંસ્કૃતનો પુનર્જન્મ એમની જિંદગીમાં નડિયાદના સંતરામ મહારાજના આશીર્વાદથી થયો હતો. પિતાજી શાળાના આચાર્ય અને દાદાજી અનેક સંસ્થાઓના સ્થાપક. શાળાના અભ્યાસ દરમિયાન વક્તૃત્વ, કાવ્યપાઠ, નાટકમાં હંમેશા એમને પ્રથમ સ્થાન મળતું. મોનો એક્ટિંગમાં માસ્ટરી, આ રામભાઈ આપણને ખબર નહોતી. 1976 માં બીએ માં સંસ્કૃત વિષયમાં યુનિવર્સિટીમાં પ્રથમ અને ગોલ્ડ મેડલ ના વિજેતા. એમના પુસ્તકો છેલ્લા 3 દિવસમાં મેં વાંચ્યા અને ભાગ્યશભાઈ હું તમારો આજીવન ફેન બની ગયો છું. જીવન અંગે, સંવેદન અંગે, પ્રકૃતિ અંગે, બ્રહ્માંડ અંગે એમના અવલોકનો અને પૃથ્થકરણો એવા સચોટ હોય છે, એવા વિભિન્ન હોય છે કે જાણે આપણને સૃષ્ટિનો અનુભવ એમની સમજ અને એમની દ્રષ્ટિથી કરાવે છે. આ રહ્યા એમના લખાણના અમુક નમૂના. એક લેખમાં બપોરનું વર્ણન કરતા લખે છે, દબાઈ ગયેલું પાંદડું મહાસમુદ્રમાં ડૂબી ગયેલા વિમાનના મૃતકોની એકલતા અનુભવે છે. ઓફિસે નહીં ગયેલી ગાડીઓ એમનો ખાનગી ઠસ્સો પ્રગટ કરે છે. સાંજ અંગે લખતા કહે છે, સ્ટ્રીટ લાઈટની મૂંઝવણ સમજવા જેવી છે. સાંજ પડે એટલે માળી છાંટતો હોય તેમ અજવાળું છાંટવાનું. એમની એક બહુ સુંદર કવિતા છે જે હું એક જ લીટી વાંચું છું અને બાકીની એમને વાંચવા વિનંતી કરીશ. આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાના, આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાના, આપણા રસ્તા રસ્તા તો એ ગામ વિનાના.
બાકી ને હું નથી વાંચતો, આવડા મોટા કવિ અહીંયા છે તો મારી શું હિસાબ છે. પણ ભાગ્યેશભાઈ ને સવારમાં સુંદરતા દેખાય છે, બપોરમાં સુંદરતા દેખાય છે, સાંજમાં સુંદરતા દેખાય છે, ફૂલોમાં સુંદરતા દેખાય છે અને કાંટામાં સુંદરતા દેખાય છે. તો એનું કારણ શું? એનું કારણ એ કે ખરેખર તો એમના હૃદયમાં સુંદરતા છે. એમની કોલમ નવ ગુજરાત સમયમાં સમયનો પગરવ, નમસ્કાર સામાયિકમાં સમયનું સ્ટેથોસ્કોપ, સાથે જ જન્મભૂમિ પ્રવાસી, ફૂલછાબ અને કચ્છ મિત્રમાં એમની કારકિર્દીમાં, અને આ તો બહુ જ કમાલની વાત છે. તમને માન્યવા ન આવે કે આ એક બ્યુરોક્રેટ માણસનું આટલું રુજુ હૃદય. પોતે 1986માં સ્ટડી ફેલો બ્રિટિશ કાઉન્સિલ, પછી ગોધરામાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પછી જુદી જુદી સંસ્થાઓમાં ડાયરેક્ટર, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર, 1996માં ઉદ્યોગ કમિશનર, પછી ખેડાના કલેક્ટર, પછી વડોદરાના કલેક્ટર, 2005માં માહિતી ખાતાના કમિશનર, 2015માં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને છેલ્લે મુખ્યમંત્રીશ્રીના ખાસ અધિકારી. એમના અનેક સન્માનો થઈ ગયા છે. આઉટસ્ટેન્ડિંગ મેનેજર ઓફ ધ યર અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, બેસ્ટ કલેક્ટર એવોર્ડ બે વાર ખેડા અને બરોડા માટે, પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર ઈ ગવર્નન્સ. લખવાનું કેવી રીતના શરૂ થયું એ અંગે પોતે કહે છે કે પહેલા તો શિક્ષકના પુત્ર હોવાનું તેમને સદભાગ્ય પ્રાપ્ત થયું. પછી કહે છે કે એમની શાળાના આંગણામાં 7 લીમડાનું ટોળું હતું અને ત્યાં રોજ પ્રાર્થના થાય, વિશ્વભરના બનાવોની ચર્ચા થાય, નાટક, વક્તૃત્વ, ગાંધી જયંતિ આ બધું લીમડાની સાક્ષીમાં. અને કવિ પોતાના જ શબ્દોમાં કહે છે કે સંવેદનોની તીવ્રતાનો અનુભવ આ લીમડાની છાયામાં શરૂ થયો. એમણે પહાડ ઓગળતા રહ્યાની પ્રસ્તાવનામાં લખ્યું છે તે આપણને અમેરિકામાં રહેનાર ગુજરાતીઓને ખૂબ ગમશે. એ કહે છે કે મેનેજમેન્ટના અભ્યાસે 6 મહિના અમેરિકા રહેવાનું થયું ત્યારે ફ્રીઝમાં રાખેલું ગુજરાત એમને જાણવા મળ્યું. એમના શબ્દોમાં એમણે અહીં જોયું તદ્દન નિર્ભેળ ગુજરાતી પણ. ગુજરાતી હોવાનું ગૌરવ અને શબ્દની ઉપાસનાનું મહત્વ. અને પ્રસ્તાવનામાં પછીની લાઈન છે સુચિબેન, તે તમે બધા તાળીઓથી જરૂર વધાવી લેશો. એ લખે છે કે એમના એ અમેરિકાના અનુભવે જ કદાચ એમને એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રકાશિત કરવાની પ્રેરણા મળી હતી. તો આમ આ આવડા મોટા કવિની સફળતામાં સાવ આડકતરી રીતે આપણે સૌ સંકળાયેલા છીએ. તે કારણે હું અહીં બેઠેલા સૌ શ્રોતાઓને અભિનંદન આપું છું. અને એમના એ કાવ્ય સંગ્રહની બે કડી ઝરણા બનીને પહાડ ઓગળતા રહ્યા, આપણે માધ્યમ વિના મળતા રહ્યા, ઓશિકા જેવું કશુંક દરિયો હશે એટલે સાંજે સૂરજ ઢળતા રહ્યા. અને હવે છેલ્લી વાત તે ભાગ્યેશભાઈના કુટુંબ અંગે. એમના પત્ની ઝરણાબેન તે એક સંગીત સભર કુટુંબમાંથી આવે છે. એમની બે પુત્રીઓ પ્રાર્થના અને લજ્જાને સાહિત્ય અને સંગીતનો શોખ છે. પ્રાર્થનાના લેખો પણ મેં વાંચ્યા છે અને જેમ કહે છે કે વડ તેવા ટેટા અને પ્રાસ નથી મળતો પણ બાપ તેવી બેટી, તેમ પ્રાર્થના પણ સુંદર લખે છે. તો પ્રાર્થના પિતાને ઉદ્દેશીને એક લેખમાં લખે છે રામભાઈ કે સરકારી માણસની કઠોરતાને તમે નજીક પણ ફરકવા નથી દીધી, તમે એક કોમળ રુજુ લાગણીશીલ અને સંવેદનાથી ધબકતું હૃદય એવું તો સાચવી રાખ્યું છે કે ઘણા બધાને તમારી ઈર્ષા થાય. પછી ભાગ્યેશભાઈ તમારી દીકરીએ તમારી અમુક ખાનગી વાતો જાહેર કરી દીધી છે. એ જાહેર કરે છે કે તમે દિલથી કેવા રોમેન્ટિક માણસ છો,
પત્ની ઝરણાને કાયમ જુદા જુદા નામથી બોલાવો છો, જેવી કે સત્યવતી, ચંદ્રકાંતા, સત્યભામા, અને તમે મૂડમાં આવી જાઓ ત્યારે તમને ડાન્સ કરવો ગમે છે. તો અહીં બેઠેલા સૌ શ્રોતાઓ વતી ભાગ્યશભાઈ તમારું સ્વાગત કરતા આનંદ થાય છે, પણ સાથે જ ઈર્ષા પણ થાય છે. અને ઈર્ષા એ વાતની કે ભારતના મિત્રોને તમારા મિજાજની મસ્તી માણવાનું રોજ મળતું હશે, અને અમારે ભાગે આવે માત્ર આવી એકાદે સાંજ. તો એ સાંજને માણવા અમે તૈયાર છીએ, અને તમને અહીં આવવા માટે હું આમંત્રણ આપું.